વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગુજરાતી પાઠ 5 કોરો કાચબો અને ભીનો ચાંદો. વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 73 પર એ કેટલાક જુઓ ચિત્રો આપેલા છે. જોયા તમે? સરસ મજાના ચિત્રો છે. ચિત્રોની સામે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવેલા છે છે તો એ આપણે ચિત્ર પરથી પ્રશ્નના જવાબ લખવાના છે. સૌથી પહેલાં અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, પોપટનું ચિત્ર આપેલું છે છે સામે પ્રશ્ન છે, પોપટ કેવો છે? તો આપણે જવાબ લખવાનો છે, પોપટ લીલો છે. બરાબર. ત્યારબાદ જુઓ, બે બિલાડીના ચિત્રો છે ને, એક કાળી છે અને એક સફેદ છે. કાળી બિલાડી કેવી છે? જવાબ લખવાનું છે, કાળી બિલાડી જાડી છે. ત્યારબાદ બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે? જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, બંનેમાંથી સફેદ બિલાડી પાતળી છે. બરાબર. ત્યારબાદ જુઓ, હાથી અને ઘોડાનું ચિત્ર છે ને, તેના સામે પ્રશ્ન પણ છે. જુઓ, હાથી કેવો છે? એનો જવાબ આપણે લખવાનો છે કે હાથી મોટો છે. ત્યારબાદ બંનેમાંથી નાનું કોણ છે? તો જવાબ આવશે કે બંનેમાંથી ઘોડો નાનો છે. લખ્યું વિદ્યાર્થી મિત્રો, આ બધું આપણે ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે હો. ત્યારબાદ પાના નંબર 74 પર જોયું, અહીં જુઓ ચિત્ર આપેલું છે ચકલીઓનું. બરાબર. ચિત્રમાં કેટલી ચકલીઓ છે? જવાબ આવશે કે ચિત્રમાં 3 ચકલીઓ છે. ત્યારબાદ અહીં બે છોકરાનું ચિત્ર આપેલું છે, લોંગજી કેવા છે? તો જવાબમાં આવશે કે લોંગજી ઊંચા છે. બરાબર. એમાં બીજો પ્રશ્ન છે, બંનેમાંથી નીચું કોણ છે? તો જવાબ આવશે કે શોર્ટજી નીચા છે. બરાબર. ત્યારબાદ જુઓ, અહીં પીછાનું ચિત્ર આપેલું છે. એમાં પ્રશ્ન પહેલો છે, કાગડાનું પીછું કેવું છે? મિત્રો, જવાબમાં આવશે કે કાગડાનું પીછું ટૂંકું છે. ત્યારબાદ કયું પીછું લાંબું છે? જવાબમાં લખજો મિત્રો, મોરનું પીછું લાંબું છે. લખ્યું. ત્યારબાદ જુઓ, ઉદાહરણ મુજબ વાક્ય બોલો. બરાબર. અહીં જુઓ કેટલાક વાક્યો આપેલા છે. તે વાક્યો છે, વાક્યો શાના વિશે છે અને વાક્યમાં શું કહેવા માંગે છે, આ રીતનું આપણે લખવાનું છે. એમાં પહેલો વાક્ય ઉદાહરણમાં આપેલો છે, બિલાડી રમે છે. બરાબર. એની બાજુમાં બીજું વાક્ય છે, નાની બિલાડી રમે છે. તો વાક્ય શાના વિશે છે? વાક્ય બિલાડી વિશે છે ને બંને વાક્યો. હવે બંને વાક્યમાં શું કહ્યું છે? તો કે નાની બિલાડી રમે છે. બરાબર. આ રીતે આપણે વાક્ય પરથી જ લખવાનું છે. બીજું આપેલું છે કે નમ્રતા દોડે છે. હવે અહીં વાક્ય છે, તોફાની નમ્રતા દોડે છે. બરાબર. શાના વિશે છે? નમ્રતા વિશે છે. શું કહ્યું છે? તોફાની કહી છે. હવે ત્યારબાદ ત્રીજું આવશે, ઇરફાન દૂધ પીવે છે. બરાબર. અહીં વાક્ય છે કે ઇરફાન ગરમ દૂધ પીવે છે. શાના વિશે વાક્ય છે? તો કે દૂધ વિશે છે. બરાબર. શું કહ્યું છે? તો કે ગરમ દૂધ પીએ છે એવું કહ્યું છે છે. હવે ચોથું વાક્ય આવશે, દ્વારકેશ જબ્ભો પહેરે છે. બરાબર. વાક્ય આવશે, દ્વારકેશ સફેદ જબ્ભો પહેરે છે. હવે શાના વિશે છે? તો કે જભા વિશેનું વાક્ય છે. જભામાં શું કહ્યું છે? સફેદ રંગનો જબ્ભો છે એવું કહ્યું છે. બરાબર. ત્યારબાદ પાંચમું છે, રોબિનને માથે ચોટી છે. વાક્ય છે બીજું, રોબિનને માથે લાંબી ચોટી છે. હવે શાના વિશે વાક્ય છે? ચોટી વિશે છે. બરાબર. એમાં શું કહ્યું છે? તો કે લાંબી ચોટી કહી છે. ત્યારબાદ છઠ્ઠું છે, આ મારું મકાન છે.
ને બીજું વાક્ય છે મારું મકાન મોટું છે. શાના વિશે વાક્ય છે? મકાન વિશે. વાક્યમાં શું કહ્યું છે? તો કે મોટું કહ્યું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રશ્નો જવાબ આપણે ગુજરાતીની નોટમાં લખવાના છે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.